નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કઠિકિયા. અમે આપણે એક જીરાના પાકમાં આવ્યા છીએ. તો જીરાના પાકમાં જોઈએ તો છેલ્લે લાસ્ટમાં એટલે કે અંદાજે જીરું બધા કહે છે કે 90 દિવસનો પાક છે, પણ આગોતરું જીરું હોય કે જે અત્યારે દસમા મહિનાને એન્ડમાં વવાઈ જાય છે તો જીરું થોડાક વધારે દી લે, અને નવેમ્બરમાં કદાચ વાવે, જે 15 નવેમ્બર સુધી જેને વાવેતર કર્યું હોય તો એને પણ 90 દિવસ નહીં પણ એથી વધારે દી લઈ લે. એટલે કહેવાનો મતલબ કે આગતરી જીરું હોય તો આપણે 90 દિનો પાક કહીએ, પણ 1 મહિનો વધારે થઈ જાય છે, કોઈને 20 દી વધારે થઈ જાય, એટલે 90 દીના હોવા દી કોકને થઈ જાય, 110 દી થઈ જાય, અને પાઉં જીરું હોય તો કદાચ કોકને 90 દિવસથી નજીકમાં પણ એથી 90 દિવસના ટૂંકા ગાળામાં પણ પાકી જાય છે. તો કહેવાનો મતલબ એ કે આપણે જીરાના પાકમાં જે ઈયળ આવે છે છેલ્લા લાસ્ટમાં, છેલ્લા 3-4 વર્ષથી જોઈએ છીએ તો ઈયળ આવે છે. હવે અત્યારે તમે જુઓ તો અત્યારે કોઈ એવો ઈયળનો પ્રોબ્લેમ છે નહીં, પણ કદાચ આવે તો તેના માટે શું કરશું? તો આપણે ખેડૂતને કહેશું કે ભાઈ જયપાલભાઈ, આમાં કદાચ ઈયળ આવે આ કે દેખાણી, તો તેના માટે તમે શું પગલાં લેશો અથવા એને મારવા માટે તમે કઈ દવાનો ઉપયોગ કરશો? ઈયળી માટે તો ટોફેનો સાયફર છાંટવું છે અમે, અને એમાં એવું બરોબર જામતું નથી. બરોબર, એટલે ટૂંકમાં પ્રોફેનર સાહેબ પર છાંટો હોય પણ તમે રિઝલ્ટ કહેવાનું ટૂંકમાં એટલું બધું જામતું નથી. તો અમે કહેવાનું મિત્રો, હું તમને થોડીક ડિટેલમાં વાત કરીશ કે પ્રોફેનર સાહેબ પર એક એવું જ્યાં છે કે ઈયળી મારે છે આમ થોડી પણ એટલી બધી નહીં, આમાં દવાના સ્પ્રેમાં જો આવી જાય જૈણમાં તો મરી જાય છે. પછી એ પ્રોફેનર સાહેબ પર તમે એક કપમાં 25-30 મિલી, કંપનીનું માપ તો 30 મિલીનું છે, પણ તમે 25-30 મિલી નાખીને છાંટી શકો છો, કદાચ એનું રિઝલ્ટ એટલું બધું ન જામતું હોય તમને, તો સાયફરમેથ્રિન 25% આવે છે, તો તે પણ તમે 25-30 ml માપથી તમે છાંટી શકો છો. એ સિવાયની UPLનું ક્વિનાલ સાયફર આવે છે વિરાટના નામથી, તો તેનો પણ તમે 25-30 મિલીના માપથી છાંટી શકો છો. પણ એ દવાનું ખાસિયત એવી કે મેં અમુક ગામ જોયા હતા તો દવા લેવા આવે એટલે કે દિનેશભાઈ, ઓહ કે દિવસે મારી બેટી કે ઈયળ કે દેખાતી નથી, અને દિવસે કે આપણે આમ જોઈએ ને તો અંદર જે ક્યારામાં તાળા પીડા હોય, અંદાજે જમીન ફાટી હોય, એમાં આમ ઈયળ ગરી જાય છે, અને રાત્રે મારા બેટી કે વધારે જોવા જડે છે, તો અમારે કે એની મને કે રાતે કે ખંભા તોડવો પડે, એટલે ટૂંકમાં કે રાતે દવા છાંટવી પડે છે. તો એનું કારણ એવું કે ખરેખર એ કે સાચું હોય કે અત્યારે જે તાપ પડે છે બરોબર, અત્યારે અંદાજે 11 વાગ્યા, 11 વાગ્યા એટલે લગભગ સવારમાં થોડી ગરમી ચાલુ થઈ જાય ને, એટલે ઈયળું લગભગ તાળામાં ગરી જાય છે. અને ખેડૂત મિત્રો, આજે વાત કરી જયપાલભાઈએ કે હું પ્રોફેનર સાહેબ પર છાંટું છું બરોબર, તો આ બહુ જામતી નથી, કારણ કે ઈયળું બધી તાળામાં ગરી ગયું હોય, જીરા ઉપર તો હોતી નથી, તો આ જ્યારે એવું હોય કે એ છાંટ્યા પછી જે જૈણમાં આવે તો જ મારે, પછી એની મારવાની ક્ષમતા બહુ ઓછી હોય, એટલે બહુ રિઝલ્ટ બરોબર જામતું નથી. એ તમે સાયપર કહો કે વિરાટ કહો, તો એ તમારે રાત્રે કદાચ છાંટ્યો તો તમારે જે રિઝલ્ટ આવતું હોય દિવસે છાંટો એનું 25% આવતું હોય, રાત્રે કદાચ થોડું 50% રિઝલ્ટ થઈ જાય, પણ એની કરતાં જો રિઝલ્ટ તમારે સારું જોતું હોય તો એમાં તમે એવી દવા છાંટો કે રિઝલ્ટ સારું હોય. એવી દવા એટલે કે તમે ઇમામેક્ટિન આવે છે કે જે ઇમામેક્ટિન 25% આવે છે WG ફોર્મ્યુલેશનમાં, એ ઇમામેક્ટિન તમે જે છાંટો એટલે એનું રિઝલ્ટ સારું હશે, 10 ml માપ છે. તો અને એ સિવાયની એક બીજી દવા આવે છે કે જે ઇમામેક્ટિન લિક્વિડમાં આવે છે, પ્રવાહી, કે જે 1.9% આવે છે ઈસી ફોર્મ્યુલેશન, તો આ દવાના રિઝલ્ટ સારા આવે છે. એ સિવાયનું તમે એક ઓલારવા નામથી આવે છે, એમાં પણ ઇમામેક્ટિન 1.9% આવે છે, તો આ દવા પણ તમે છાંટી શકો છો. તો આ દવા તમે છાંટોનો તમારે પંપ ગણે તો એટલો બધો મોંઘો નથી પડતો, 35-40 રૂપિયા આજુબાજુ પડે, પણ એ દવા છાંટોમાં તમને મજા આવશે. તમારે રાત્રે દવા નહીં છાંટવી પડે, રાત્રે એટલે કે ઓલી જે રાત્રે ઈયળું આવે છે અને જે એના ટચમાં કે જે આવી જઈને મરી જાય, અને દિવસે પણ તમે એ દવા છાંટશો તો પણ રિઝલ્ટ આવશે. એનું કારણ એવું છે કે દિવસે ભલે એ અંદર ગરી જઈ હોય દવા અંદર કાળામાં, પણ એ સાંજનો સમય અથવા ઠંડી થોડીક કે સવારમાં વહેલા એ તમારું જીરું ખાવા આવશે, એ દવા ખાવા આવશે એટલે મરી જાય છે. એટલે ટૂંકમાં કહેવાનું કે એ દવાનો પાવર ઓછામાં ઓછો 8-10 દિવસનો રહે છે, એટલે તમે આને એ દવાને રાત્રે તમારે એવી છાંટવાની કોઈ જરૂર નહીં કે તમારે રાત્રે જ છાંટવી, તમે એને દિવસે પણ છાંટી શકો છો. દિવસે ભલે અત્યારે ઈયળ કદાચ ઓછી દેખાણી હોય, પણ એ ખાવા તો આવશે જ, પછી એટલે થોડું વખત જ્યારે થઈ ગયું હોય છે એટલે એ મરી જાય છે, એટલે અમુક મરી જાય એટલે કે જે જાજુ કદાચ થઈ ગયું હોય તે મરી જાય છે, અને અમુક ઈયળ
ડંખ મારી દીધા હોય અને પેટમાં તો ઝેર વહી ગયું છે એટલે પછી એનું મોઢું આગળ પાકી જાય છે જળનું અને પછી તે ભૂખના હિસાબે મરી જાય છે, પછી ખાઈ નહીં શકે એટલે રિઝલ્ટ સારું હશે. તે બીજી દવા જે આગળ તમે મેં વાત કરી પ્રોફેનો સાહેબ પર છે, ક્યુનાર સાહેબ પર છે, સાહેબ પર એ તો તમારે રાત્રે થતું પડે તો જ રિઝલ્ટ આવે, રિઝલ્ટ નથી આપ્યું. તો તમે આજે મેં વાત કરી મેક્ટિન મમરી છે અથવા છાંટો તો રિઝલ્ટ તમારે વધારે સારું મળશે. હવે વિડીયો આગળ નહીં લઈ જતા, વિડીયો આપણે અહીંયા પૂરો કરશું.